નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે સાદા ભૂતકાળમાં જોયું કે ભૂતકાળ કેવી રીતે બને છે ક્યારે વપરાય છે એના ઉદાહરણ એનું ભૂતકાળનું રૂપ ક્રિયાપદનું શું ફેરફાર કરવાથી કઈ રીતનું થાય ભૂતકાળમાં કઈ કઈ રીતની વાક્ય રચના કેટલા પ્રકારની વાક્ય રચના બની શકીએ જે દરેક વાક્ય રચના આપણે એક પછી એક જોઈ ગયા જેમાં સૌ પ્રથમ લીધી હકાર એટલે કે વિધાન વાક્ય રચના ત્યારબાદ લીધી નકાર વાક્ય રચના ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય રચના નકાર પ્રશ્નાર્થ ટુ બી અને ટુ હેવની ભૂતકાળની રચના એ જ રીતે હવે આજે જોઈશું આપણે એની છેલ્લી વાક્ય રચના પેસિવ રચના કે કઈ રીતે બને છે તો સૌપ્રથમે એનું સૂત્ર જોઈએ અથવા તો આપણે એની વાક્ય રચનાની ફોર્મ્યુલા જોઈએ તો કર્મ પ્લસ વોઝ અથવા વેર પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો વી થ્રી એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ કરતા કર્મનું સ્થાન પેસિવ રચના છે એટલે ફરશે એક્ટિવમાં જે હશે એના ફેરફારોમાં કર્મનું સ્થાન કરતા લેશે અને કરતાના સ્થાને કર્મ આવશે એટલે કે કર્મ વત્તા વોઝવેર વી થ્રી પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો આથે એની વાક્ય રચના ઉદાહરણમાં જોઈએ અથીફ કરતા વોઝ ટુ બી રૂપ જે એકવચન છે થીફ એટલે વોઝ કોટ વી થ્રી બાય ધ પુલિસ યસ્ટર ડે બરાબર છે તો આ વાક્ય રચના પ્રમાણેનું જ વાક્ય અહીં આપણે જોઈએ હવે ટૂંકમાં હું આખા સાદા ભૂતકાળને તમારે ટૂંકમાં યાદ રાખી શકો એની ચાવી અહીં આપું છું જો હકાર રચના એટલે કે વિધાન વાક્ય બનાવવું હોય સાદા ભૂતકાળનું તો કરતાં પ્લસ વી ટુ વી ટુ એટલે કે એડીવાળું રૂપ અથવા તો એનું અસામાન્ય અથવા અપવાદરૂપ જે ક્રિયાપદનું રૂપ હોય એ બીજું રૂપ વી ટુ નકાર રચના હોય તો કરતાં પ્લસ ડીડ નોટ પ્લસ વી વન ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વી વન નોટ નકાર શબ્દ પ્રશ્નાર્થ રચના હોય તો કરતા પ્લસ સોરી ડીડ પ્લસ કરતાં પ્લસ વી વન અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન ડીડ છે એ ક્રિયાપદ આગળ આવી જશે જે રીતના સાદા વર્તમાન કાળમાં આપણે જોયું હતું કે ડુ અથવા ડઝ છે એને સૌ પ્રથમ લઈ અને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ અહીં સાદા ભૂતકાળમાં પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા ડીડને સૌ પ્રથમ લઈ લેશું અને ત્યાર પછી કરતાં પ્લસ વી વન ડીડ સાથે મૂળરૂપ જ આવે આ નિયમ અહીં પણ લાગુ પડશે એવી જ રીતે નકાર પ્રશ્નાર્થ જો તમે અહીં લેવા માગતા હો તો પણ ડીડ પ્લસ કરતાં પ્લસ વી વન પ્લસ નોટ પ્લસ વી વન બરાબર છે તો ડીડ નોટ છે એ અલગ પાડી અને ડીડ કરતાં નોટ વી વન આગળ એના ઉદાહરણથી પણ હું તમને સમજાવીશ ટુ બીની રચના હોય તો કરતાં પ્લસ વોઝ કે વેર એટલે કે ટુ બીનું જ ભૂતકાળનું રૂપ એકવચન હોય તો વોઝ બહુવચન હોય તો વેર ટુ હેવની રચના હોય તો કરતાં પ્લસ હેડ એમાં તો એક જ રૂપ છે હેવનું ભૂતકાળનું કે ભૂતકૃદંતનું રૂપ કે તો એ હેડ જ છે એવી જ રીતે પેસિવ રચના કર્મ પ્લસ વોઝ વેર પ્લસ વી થ્રી માત્ર બેથી ત્રણ શબ્દો તમે ટૂંકા ટૂંકા જ ચાવી રૂપના પાકા કરી લ્યો તો તમને સાદા ભૂતકાળની કોઈ પણ રચના પૂછાય તો તમે એ સહેલાઈથી કરી શકો હવે ક્રિયાપદના થોડાક રૂપો વિશે હું તમને અહીંયા સાથે સાથે જ વાત કરીશ તો ક્રિયાપદના મૂળ રૂપને આપણે વી વન કહીએ છીએ એ જ રીતે ભૂતકાળના રૂપને વી ટુ કહીએ છીએ અને ભૂતકૃદંતને વિથ્રી અહીંયા થોડાક એડી પ્રત્યેવાળા અને અન્ય જે ત્રણેય રૂપ અલગ અલગ છે એવા મેં ઉદાહરણ લીધા છે જે અહીં તમને આ સ્ક્રીન પર બતાવું છું ઇટ એટ ઇટન લવ લઉડ લવડ સ્પીક સ્પોક સ્પોકન વગેરે જેવા હોમવર્કમાં તમારે આવા જ અનિયમિત રૂપોય ક્રિયાપદના ત્રણેય એવા અન્ય શોધી અને વધારાના દસ લખવાના છે બરાબર છે અને હું ફોન કરીશ ત્યારે એનું રિપોર્ટિંગ આપી દેશો હવે અહીંયા એક વાક્ય જે છે એની ભૂતકાળની રચનાઓ જે છે એ મેં લીધી છે જે તમને અહીં બતાવું છું જે તમારા માત્ર નોલેજ માટે જ છે